हरे कृष्ण महाराज की जय। वाला भक्तजनों, दिवाळी नो शुभ दिवस शुरुआत थई रही। वाला वाला महाराज ने लईने परम पूज्य पाद गुरुजी पधारा, एक वार महाराज नु आपणे अभिवादन करिए કાળીના જોરદાર નાથથી। ખૂબ સુંદર મજાનું સ્વરૂપ, એમાંય સંતો સાથે મહારાજ રાસ લઈ રહ્યા છે, ગોળ ગોળ ફરી રહ્યા છે। વાલા વાલા મહારાજ આપણે સૌને આ દિવ્યતાના દર્શન આપી રહ્યા છે। વાલા ભક્તજનો, બ્રહ્મહોલ રૂપી આ કથા મંડપમાં અનેક સ્વરૂપમાં રહેલા રાજાધિરાજ મહારાજ આપણા સૌના આંખની અને ચિત્તની વૃત્તિ તાણી પોતાના સ્વરૂપમાં જોડી, અને વાલા સંતો પણ ખૂબ પ્રેમ ભીના રાગે આપણે સૌને ભગવાનમાં જોડી રહ્યા હતા। વાલા વાલા ગુરુજી અત્યારે પધાર્યા છે, દિવાળીનો શુભ દિવસ છે। અત્યારે મહારાજનું પૂજન, વાલા ગુરુજીનું પૂજન અને આરતી તરફ જઈશું। તો ગુરુજીના પૂજન માટે પૂજ્ય શ્યામચરણ સ્વામી આવશે, આરતીમાં સંતો સાધુ જીવન સ્વામી અને પૂજ્ય ન્યાલકરણ સ્વામી આવશે, હરિભક્તોમાં વિનોદભાઈ ઇન્દોર, જયસુખભાઈ દેતળ, રમેશભાઈ વડાળ મુંબઈ, મિહિરભાઈ યુએસએ, હરેન્દ્રસિંહ રાણા લાઠી, સીપી સુરત, પરેશભાઈ પ્રેમી યુએસએ અને કાંતિકાકા વડોદરા। આટલા ભક્તજનો આરતી માટે સ્ટેજની આગળ આવી જાય। ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજ તત્વ પથાવબોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત વિગ્રહમ સહજાનંદ સ્વય મહારાજની જય। ભલા ભક્તજનો, હવે મહારાજની ખૂબ ભાવથી આપણે આરતી કરીએ, તમામ ભક્તજનો સંતો ઊભા થઈ જાય। ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે પાસે ભગવાનના માધ્યમે સ્તુતિ કરીશું।
એમાં શું મગાય અને શું તજાય એનો બહુ મોટો વિવેક બતાવ્યો છે. દેશોમાં પ્રભુ સંસારી સુખ, જેની આપણા વડવાઓ ભગવાનને મોઢેમ જ ના પાડતા કે સંસારનું કોઈ સુખ દેશો નહીં, અને એની આપણે અહીંયા પ્રાર્થનામાં રોજ દેશોમાં સંસારી સુખ એમ પ્રાર્થના કરી અને પાછું મંદિરમાં મનમાં ભગવાન પાસેથી સાંસારિક સગવડતા સવલત મોટાઈ સુખ બધી ઈચ્છાઓ અને માંગણીઓ થયા કરે, તો સવારમાં ગાય કાંઈક અને માલિકોર કાંઈક કોન્ટ્રાસ્ટ ન થાય. પ્રાર્થના કાંઈક કરવાની અને ઈચ્છા અને માંગણીઓ પછી કન્ટિન્યુ કંઈક બીજી ચાલુ હોય, આ મોટામાં મોટો આપણો ગોટાળો છે. શાસ્ત્રમાં લખ્યું છે એવા ભગત આપણે થવા તૈયાર નથી. આપણે સંસારિક સુખ સકળતા સમૃદ્ધિના ભગત હોય એવું લાગે, અને એને માટે ભગવાનને ભજતા હોઈએ, ભગવાનને સાધન તરીકે રાખીને. સાધ્ય તો આપણું સાંસારિક સમૃદ્ધિ સુખ સવલત મોટક એ જ હોય છે. જે સુધારવાનો આજ છેલ્લો દિવસ છે સાધન સાધ્ય ભાવ દઢતા વર્ષનો, કાલથી તો ભજન વર્ષ શરૂ થશે. ભગવાન જ સાધ્ય છે સંસારના સુખ સમૃદ્ધિ સંપત્તિ સગવડતા. આબરૂ આપણું સાધ્ય નથી, સાધ્ય માત્ર ને માત્ર પરમાત્મા છે એવું આપણું આ આખું વર્ષ હતું. રિયલી દિલમાં વિચારો જોઈ, દેશોમાં પ્રભુ સંસારી સુખ એ આમ હૃદયથી કહેવાય છે કે માયિક સંસાર સંબંધી શરીર સંબંધી વ્યવહાર સંબંધી કુટુંબ સંબંધી સુખ મંગાય છે એ બધું સંસારી સુખ ન કહેવાય? અહીં સ્તુતિમાં એમ કહીએ દેશોમાં સંસારી સુખ, અને પાછા એની આશા રાખતા હોઈએ તો આ જરા સાધન સાધ્ય ભાવ દઢતા વરથી રોંગ ગણાય, અઘરું છે ભગવાનને પામવાનું. તો વાલા ભક્તો, આજે દિવાળીના શુભ દિવસે શિબિરનો ત્રીજો દિવસ આરંભ થાય છે. દિવાળીના દીવડાઓ ભગવાન ટપુ મહારાજની ચારે બાજુ દીપમાળામાં ઝગમગી રહ્યા છે. મહારાજ અને સંતો પોતપોતાની અદામાં એવા મસ્ત બનીને રાસ લે છે જાણે રિયલ હોય એમ, આમ નમી ગયા છે અને ઠેકડા મારે છે ને એવું બધું અસલ છે. ગોપાલ સ્વામીની પાક મુક્તાનંદ સ્વામીની પાક બધાના ધોત્યા ખેસ્યા, કોઈએ ભેટ મારી છે, કોઈ આમ બાંધ્યું છે ને કોઈ તેમ બાંધ્યું, જાણે હા હાચા હોય ને એવું છે. એકવાર આ ફ્લોટ બનાવનારાને ખૂબ તાળીથી વધાવી લે. ભગવાનના ચરણમાં આજે દિવાળીએ પ્રાર્થના કરો, આવી સુંદર સેવા કરનારાઓને ભગવાન સદૈવ એના સુખમાં રાખે. જેને નામની કોઈ કામના નથી, જેને પરમેશ્વરમાં જ મસ્તાની છે, એવા એ બધા ભક્તોને ભગવાન એના સુખમાં સદૈવ તરબોળ રાખે એવું તમે બધા ભગવાનને કહો. મેં તો કીધું અને બીજું આપણે ભગવાનને પ્રાર્થના એમ કરીએ કે હે મહારાજ, આજ દિવાળીના ઝગમગતા દીવડામાં બિરાજો છો, અહીંયા સ્ટેજમાં 11 સ્વરૂપે અમારા અંતરના આત્મામાં બિરાજમાન શ્રીહરિ બિરાજો છો, તમને વિનંતી કરીને વિનવીએ છીએ કે તમે સારંગપુરમાં રંગોત્સવ કર્યો અને માગવાનું કીધું તે દિવસે એ ભક્તોએ જે માગ્યું અને નિષ્કવાન સ્વામીએ જે લખ્યું, અમે એ જ તમારી પાસે રિયલ હૃદયથી માગીએ.
એ સિવાયનું બીજું અમે ક્યારેય ઈચ્છીએ નહીં, માગીએ નહીં, એનો ત્યાગ જ કરીએ તમારા સિવાયનો બધો, એવી અમારા ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવું દિવાળીના દિવસે ભગવાન પાસે માગીએ. આ પ્રાર્થના રોજ બોલીએ છીએ, ઘણી શિબિરથી બોલીએ છીએ, એ ચરિતાર્થ થાય. આજે આપણે કહેરવામાં પ્રાર્થના કરવી છે, દીપચંદીમાં નહીં. ત્યારે રાજ કહે રાજી છઈએ, માગો મન માન્યું અમે દઈએ. ત્યારે ભોળા જન જોડી હાથ તમ પાસે માગીએ નાથ. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દે સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ, દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય. ભગવાયે વા બીજું
અર્થ એવું દેવા હે મારા પ્યારંગ ભર હોરી હરી સાથે હરી જન ટોરી હે મારા પ્યારંગ ભર હોરી હરી સાથે હરી જન ટોરી સહજાનંદ સ્વામી મહારાજ હવે વાલા સંતો ભક્તો પોતપોતાને સ્થાને બિરાજમાન થાય ભવ સંભવ ભીતિ ભેદનં સુખ સંપત કરુણાનિકેતન व्रत दान तप क्रिया फलं सहजानंद गुरु हरे सदा અગિયાર દિવ્ય સ્વરૂપમાં આપ આપો છો દર્શન દયા એવી પ્રભુ રાખજો સદા રહે એમાં અમારું મન સદા રહે એમાં અમારું મન મૂર્તિ તમને ન માનીએ માનીએ પ્રભુ સાક્ષાત પ્રગટ પ્રભુનો સ્વીકાર કરી સુણીએ તમારી વાત અમે સુણીએ તમારી વાત આનંદ તમે જ આપો છો પીવડા અમને દિને દાખલો કરી મારા વાલમાં તમે અમને કરો છો રળિયાત તમે અમને કરો છો રળિયાત ઓ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ અક્ષરધામાધિપતય રાજાધિરાજાય નમઃ સર્વાવતારી શ્રી સ્વામી નારાયણાય ભગવતે નમો કારણ કારણ પરમ ધ્યેય મૂર્તિ શ્રી હરિ કૃષ્ણ મહારાજા હે પ્રાણનાથ પ્રાણાધાર પ્રાણજીવન પ્રાણપ્રિય પ્રિયવર સુખ કર શ્રી ઘનશ્યામ મહારાજા એકાકી વનવાસી કંદ ફૂલ ફલાસી અતિ કૃશ શરીર મહાતપસ્વી બાલ મુનિ શ્રી નીલકંઠ વર્ણી રાજાય નમો
મત કરતા કારણ આધાર સુખાનંદ પ્રકાશક સદાનંદદાયી આનંદ ઘનાકાર શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમઃ અખંડ હરિ રૂપ ધારક ભગવદ રૂપ નિમગ્ન આદિ ગુરુ પરમદાસ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીને નમઃ હરિગુરુ તુલ્ય સાધુ મૂર્તિ શ્રી મુક્તાનંદ સ્વામીને નમો નમઃ પંડિત પ્રવર સર્વોપરી નિશ્ચયવત શ્રી નિત્યાનંદ સ્વામીને નમો કવિવર શ્રી બ્રહ્માનંદ સ્વામીને નમો નમઃ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ મુને પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી વચન મૂર્તિ શ્રી આત્માનંદ સ્વામીને સ્નેહ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી ઇત્યાદિ સર્વ પરમહંસેભ્યશ્ચ નમો મમ ગુરુવર્ય શ્રી રાધારમણ સ્વામી ચરણ કમલેભ્યો નમો નમઃ પ્રકટ ઉપાસક દાદા ખાચરાદિ સર્વેભ્ય ભક્તિભ્ય નમો નમઃ સર્વ પ્રકટ સદ્ભ્યો હરિભક્તેભ્યશ્ચ નમો નમઃ વિક્રમ સંવત 2072 આસોવદ દિવાળી અમાસ તારીખ 30 ઓક્ટોબર 2016 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ રજત શિબિર 25મી કીર્તન સહ ધ્યાનમાં આપણે આગળ વધવું છે. આજે શિબિરનો 3જો દિવસ છે. જેઓએ સંપ્રદાયનો સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ વિશાળકાય સૌથી મોટો બહુ દાખલો કરીને ગ્રંથ લખ્યો છે એવા સિદ્ધાનંદ સ્વામી ઉર્ફે આધારાનંદ સ્વામી કૃત પદ આજે આપને સંભળાવવાની ઈચ્છા છે. આધારાનંદ સ્વામીએ ઘણા પદો બનાવ્યા છે, એ પદોને આપણે પ્રકાશિત પણ કર્યા છે. વહાલા વહાલા આ સંતોના હૃદયમાં ભગવાન પ્રત્યે જે ભાવ છે એ ભાવનો લાભ એના કીર્તનના માધ્યમે આપણને પણ મળે છે. આપણે પણ એવા જ ભાવવાળા જરૂર થઈ જઈ શકીએ. બસ આપણે એવી ભાવના કલ્પના વિચારો કર્યા જ કરવા. બહુ સુખ ભગવાન આપે.
श्याम सुहागी
મારે માન માની પ્યારા પ્યારા
Hare Krishna.
વાલા ભક્તો, ભગવાનમાં જીવ જોડાય તો આ સુખ થાય, ભગવાનમાં હેત હોય તો ભગવાનમાં જીવ જોડાય, ભગવાનનો મહિમા હોય તો ભગવાનમાં હેત હોય, ભગવાનની કથા વાર્તા સાંભળવાનું અંગ હોય તો ભગવાનનો મહિમા હોય. બધું કથા વાર્તામાંથી આવે છે, માટે કથા વાર્તામાં જરાય આળસ સુસ્તી રાખવી નહીં. ભગવાનની કથા વાર્તા, એમાંથી મહિમા, એમાંથી પ્રેમ, એમાંથી ભગવાનમાં અખંડ વૃત્તિ જોડાણ, અને એમાંથી આનંદ 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 થાય છે. માટે વાલા ભક્તો, ભગવાન શ્રી હરિમાં જોડાણ આપણે બધાએ કરવું છે. હજી આપણે સિદ્ધાનંદ સ્વામીના જ બીજા ચાર પદ ગાવા છે. રાગ યમન. ની રે ગ રે સા, ની રે ગ રે સા, વાલા ભક્તો, શબ્દોના માધ્યમે એમાં રહેલા ભાવમાં ગરકાવ થઈને ભગવાનનો મહિમા સમજી હેત કરીને મહારાજમાં જોડાઈને આનંદ લૂંટવો.
સહજાનંદ શ્યામ હમારા સહજાનંદ શ્યામ સહજાનંદ શ્યામ સહજાનંદ શ્યામ હમારા પ્રાણ જીવન મોરે પરમ સ્નેહી પ્રાણ જીવન મોરે પરમ સ્નેહી પ્રાણ જીવન પલક મોય વિસરત નાહી એક પલક મોય વિસરત નાહી ઓ વિસરત નાહી ઓ વિસરત નાહી એક પલક મોય વિસરત નાહી એક પલક મોય વિસરત નાહી વિસરત નાહી વાલો વિસરત નાહી પલક મોહે વિસરત નાહી એક પલક મોહે વિસરત નાહી પ્યારે મોરે નૈનન કે તારા 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 સહજાનંદ શ્યામ હમારા સહજાનંદ શ્યામ હમારા શ્યામ હમારા શ્યામ હમારા શ્યામ હમારા અબ મોય પછો ન સુહાવત બિન અબ મોય પછો ન સુહાવત યહી બિન અબ મોય પછો ન સુહાવત યહી બિન અબ મોય પછો ન સુહાવત ગુજરાતી તારા વિના હવે મને કાઈ નથી ગમતું તારા વિના હવે મને કાઈ નથી ગમતું માત તાત ભ્રાત સુત તારા માત તાત ભ્રાત સુત તારા એ જી માત તાત ભ્રાત સુત તારા સહજાનંદ શ્યામ હમારા સહજાનંદ શ્યામ હમારા શ્યામ હમારા શ્યામ હમારા શ્યામ હમારા શ્યામ હમારા ન્યારે હોત જબ નૈન સુનટ વર ન્યારે હોત જબ નૈન સુનટ વર તબ ઉપજત દુખાય પારા તબ ઉપજત દુખ પારા સહજાનંદ શ્યામ હમારા સહજાનંદ શ્યામ આનંદ કહે પૂરા
હરિવર હૈયે કોહારા હરિ હરિવર હૈયે કોહારા કરિ હરિવર ને હૈયા નોહાર કરિ હરિવર ને હૈયા નોહાર સહજાનંદ શ્યામ હમારા એક વાત યાદ આવી, તમને કહી દઉં, નહીતર પાછી જતી રહે, હેર આવી હેર ને તો એ કહેવી પડે નહીં, ન કહો તો ઠીક. મેં કીધું આમ કરીને જોવે છે તો કંઈક ધ્યાનમાં વિક્ષેપ થઈ ગયો હોય કદાચ. સહજાનંદ જીવન મોરા, સહજાનંદ મારું જીવન છે, જીવન એના ઉપર વાત કરવાની છે. આમાં સાયન્સના વિદ્વાનને બોલાવવા પડશે. પાણી કેવા નિયમમાં બને? H2O, H2O એ ગેસ ભેગો કરો એટલે પાણી બને એવું સંશોધનકારો કહે છે. પાણી બને આપણે એ રીતે H2O ઓક્સિજન એનું પાણી બનાવીએ અને પછી એમાં માછલી નાખીએ તો એ માછલી મરી જાય, તમને નવાઈ થશે. પાણી આપણે બનાવ્યું ટાંકી ભરી પછી એમાં માછલી નાખીએ તો માછલી જીવે નહીં. પાણી બની ગયું તો પણ માછલીને અંદર ઓક્સિજન મળતો નથી, જીવન મળતું નથી ને માછલી મરી જાય. આના ઉપર વિચાર કરવો જોઈએ. આ તો સાયન્સનું સંશોધન છે. પાણી જેવું પાણી છે તો પણ તે આપણું બનાવેલું હોવાથી એમાં જીવન નથી આવતું. જીવન કંઈક અલગ ચીજ છે. પછી તમને આશ્ચર્ય થશે, એ પાણીને એમનામ તમે હવામાં રહેવા દો થોડોક સમય, અમુક સમય જાય એટલે એમાં જીવન આવી જાય. પછી માછલી નાખો તો માછલી જીવે. ભગવાનની આ અકળ શક્તિ, અકળ કળા, એને કોઈ આંબી શકે એમ નથી, કોઈ પામી શકે એમ નથી, સ્વીકારવું જ રહ્યું. જીવન શું છે? આ તો સાયન્સના નિયમથી વાત કરી, બાકી વચનામૃતમાં મહારાજે આવી બધી જ વાતો કરી છે. આ જ વાતને ભગવાન સ્વામિનારાયણે જે રીતે કરી છે એ મધ્યના 31મા વચનામૃતમાં છે. વૈરાટ નારાયણ પોતે વિરાટ દેહમાં આવ્યા, એ તો ઈશ્વર છે, એ જીવ નથી, દેવ નથી, એ પોતે ઈશ્વર છે,
એને આપણે વૈરાટ નારાયણ કહીએ છીએ. નારાયણ એ વિરાટ દેહમાં આવ્યા, એટલે કે એનો આત્મા આવ્યો. પછી ઇન્દ્રિયો અંતકરણના દેવતા આવ્યા, ઇન્દ્રિયો અંતકરણ હતા, બધું જ હતું, તો પણ વૈરાટ નારાયણ પોતાની ક્રિયા કરવા સમર્થ ન થયા. છે વચનામૃતમાં વિરાટ ઉઠ્યું નહીં, એનો જીવ એમાં હતો, ઇન્દ્રિયો હતી, અંતકરણ હતા, ઇન્દ્રિયો અંતકરણના દેવતા હતા, બધું હતું, તો પણ વિરાટ દેહ ઉઠ્યું નહીં. બોલો, આત્મા સ્વયં પ્રકાશ કહેવાય છે, ચેતન કહેવાય છે, તો પણ એમાં ચેતનત્વ જાણે નથી. એ વિરાટ પોતાની કોઈ ક્રિયા કરવાને માટે સમર્થ ન થયા. પછી અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ અક્ષર દ્વારા એ પુરુષમાં આવ્યા, અને પુરુષ દ્વારા એ વૈરાટ નારાયણમાં પ્રવેશ્યા, ત્યારે એમાં જીવન આવ્યું, અને ત્યારે વૈરાટ પોતાની ક્રિયા કરવા સમર્થ થયા. આને કહેવાય જીવન. ભગવાન બધાનું જીવન છે, એને પોતાનું જીવન કેવી રીતે માનવું, કેમ સ્વીકારવું, એ લગભગ કોઈને સમજાતું નથી. કદાચ બોલે તમે મારા જીવન છો, પણ જીવન શું એની કાંઈ ખબર હોતી નથી. જીવન એને કહેવાય સાહેબ, એના વિના આપણે મટકું ન મારી શકીએ, હલી ન શકીએ, જીવી જ ના શકીએ, હોઈએ તો પણ જાણે નથી જ એવા રહીએ, એવા ભગવાન આપણું જીવન છે. એવું જીવન છે, એવું જીવન છે કે એના વિના આપણું અસ્તિત્વ નગણ્ય છે. નગણ્ય ગણાય જ નહીં, આપણે છીએ એવું કહેવાય જ નહીં, આપણને ખબર ન પડે આપણે છીએ એમ, એને લઈને છે. એટલે અહીંયા સ્વામી સહજાનંદ જીવન મોરા આવું બોલે. સહજાનંદ જીવન મોરા, મારું અને તમારું જીવન પણ સહજાનંદ છે, ખબર નથી આપણને, આપણને ખબર નથી. જો તો ખરા પાણી જેવું પાણી, પણ એમાં જીવન પ્રવેશ્યું ન હોય, કહેતા પરમેશ્વર અંતર્યામી શક્તિએ કરીને એમાં હાજર ન થાય ત્યાં સુધી એમાં માછલી જીવે નહીં સાહેબ. વૈરાટ જેવા વૈરાટ નારાયણ, પણ પરમેશ્વર એમાં જીવનપણે કરીને પ્રવેશ ન કરે ત્યાં સુધી વૈરાટ નારાયણમાં જીવન નથી આવતું. એ જડના જડ રહે છે, એમાં જીવ તત્વ ચેતનત્વ પ્રગટ નથી થતું, એ કોઈ ક્રિયા કરી શકતા નથી. એટલે ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં એમ લખ્યું કે પરમાત્મા વિના જીવ જડ જેવો જ છે. સ્વામીએ આવું લખ્યું, જીવને જડ જેવો સ્વામીએ કીધો. એને જડ કહેવાય નહીં, છે ચેતન, પણ ભગવાન વિના તો એ ચેતન પણ જડ જેવો જ છે, એમ મોટા સંત બોલ્યા. એ જરાય ખોટું નહીં. આજના સાયન્સને પણ એ વાત સ્વીકારવી પડે છે, અને એ વાત વચનામૃત મધ્યના 31માં જે છે મેં તમને બતાવી. આ બહુ મોટું રહસ્ય છે. જો આવી રીતે પરમેશ્વરને આપણે આપણું જીવન માનીએ તો એ ભગવાન સિવાય બીજું કાંઈ ગમે નહીં. આ જ્ઞાનનું એ ફળ છે. જો ભગવાન જીવન મનાય તો બધી વૃત્તિઓ ત્યાંની ત્યાં જ રહે, કેમ જે સૌની વૃત્તિ સૌના જીવમાં અખંડ રહે છે. જો પરમેશ્વર આપણો જીવ મનાય તો આપણી બધી જ વૃત્તિઓ સદૈવ પરમેશ્વરમાં જ રહે, એમાં જ હેત થાય, ત્યાંથી જ સુખ થાય. પણ આ રીતે એને આપણે આપણા જીવન માનતા નથી, ખાલી ખાલી શબ્દો બોલીએ છીએ, સમજ્યા વિના બોલીએ ગાઈએ છીએ, એનો ગૂઢાર્થ જાણતા નથી, તો એનો એવો રસ ન આવે
માટે મને હેર આવી ગઈ, એટલે આપ લોકોને કહી દીધી. જો આ રીતે આપણે ધારીશું, તમે રાજી થઈ ગયા? રાજી થઈ ગયા? તમને કોણે રાજી કર્યા? જીવન જે છે ને એને. જીવન કોણ છે? જ્ઞાનનું જીવન. કોણ? જ્ઞાન જીવન નહીં, જ્ઞાનનું. થોડાક ઊંડા જાઓ, ઊંડા જાઓ. જ્ઞાનના જીવને તમને રાજી કર્યા. આમ તો જ્ઞાન જીવનનો અર્થ જ થાય, જ્ઞાન છે જીવન જેનું, એને કહેવાય જ્ઞાન જીવન. સમજાણું? અને પછી બીજો અર્થ કરવો હોય તો એવો અર્થ થાય, જ્ઞાન એ જ છે જીવન જેનું, એવા જે પરમેશ્વર એનો જે દાસ એને કહેવાય જ્ઞાન જીવન દાસ. જેમ કાંઈ ભૂલ બાપુ, આ પાછું મારે વિદ્વાનોને પૂછવું પડે. મારે એક મોટી તકલીફ થઈ, મારી જિંદગીમાં મને કશું આવડ્યું નહીં, નો સંગીત આવડ્યું, નો સંસ્કૃત આવડ્યું, નો ગાતા આવડ્યું, નો બોલતા આવડ્યું, એટલે મારે વારે વારે બધાનો ટેકો લેવો પડે. ને બધા હા કે ત્યારે મને શાંતિ થાય કે હવે હરખું, એમ કશું ન આવડ્યું, આનું શું કરવું, કાંઈ નહીં, હવે આમેય ન આવડ્યું ને આમેય ન આવડ્યું, જાવાય તો કે રહે. જીવન કોને રાજી કરે? આપણને, આપણા જીવને. જીવન વિના ક્યાં કાંઈ છે? કુછ નહીં. સહજાનંદ જીવન મોરા, સહજાનંદ જીવન મોરા, સહજાનંદ જીવન મોરા, સહજાનંદ જીવન મોરા. ન્યારે ન કરું પલને મન લલચાને, અરે સુંદરતા જોઈને મ
મન લલચાણો સુંદરતા જોઈને મન લલચાણો જોઈ અંગ મે ચંદન ખોરા હો જોઈ અંગ મે ચંદન ખોરા જોઈ અંગ મે ચંદન ખોરા મત જાયો મોરે પાલમ બિસર મત જાયો બિસર મત જાયો તુમ બિસર મત જાયો રે બિસર મત જાયો તુમ બિસર મત જાયો રે બિસર મત જાયો રે બિસર મત જાયો રે મોરે બાલમ મત જાયો રે મોરે બાલમ બિસર મત જાયો રે શ્રી ઘનશ્યામ છબીલે પ્યારે શ્રી ઘનશ્યામ છબીલે પ્યારે શ્રી ઘનશ્યામ છબીલે પ્યારે મોરે બાલમ મત જાયો મોરે બાલમ બિસર મત જાયો બિસર મત જાયો રે બિસર મત જાયો રે બિન દેખે મોય કલન પરત હે 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 અખિયા નીરબ હત બિન દેખે અખિયા નીરબ હત બિન દેખે અખિયા નીરબ હત બિન દેખે અર બિન દેખે મોય કલન પરત હે બિન દેખે મોય કલન પરત હે આય હસી કે તરસ દેખાયો દેખાયો રે
તર મત જાયો રે મોરે બાલમ વિસર મત જાયો રે जैसे जलधर उमंगी के आयो रे 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 अखिया नीर बहत बिन दे नील बहत बिन देखे श्री हरि कृष्ण कृपा निधि स्वामी श्री हरि कृष्ण कृपा निधि स्वामी धर्म घर प्रगट होई के धर्म घर प्रगट होई के भक्ति धर्म घर
જગત હોય કે ભક્તિ ધર્મ ઘર પ્રગટ હોય કે બહુ જન કો હો બહુ જન કો કિય નિષ્ઠામી શારદ નારદ જે સુમરત શારદ નારદ જે સુમરત બ્રહ્મા ભવાનંદ પામી બ્રહ્મા ભવાનંદ પામી બ્રહ્મા ભવાનંદ પામી રે કૃષ્ણ નારાયણ સ્વામી હરે કૃષ્ણ નારાયણ સ્વામી હરે કૃષ્ણ નારાયણ સ્વામી હરે કૃષ્ણ નારાયણ સ્વામી નિજ જન હિત તુમ પ્રગટ ભયે હો નિજ જન હિત તુમ પ્રગટ ભયે હો નિજ જન હિત તુમ પ્રગટ ભયે હો કરી કે કરુણા બહુ નામી હો હો કરી કે કરુણા બહુ નામી હો કરી કે કરુણા બહુ દર્શન દીજે સિદ્ધાનંદ કહે દર્શન દીજે એ દર્શન દીજે દર્શન દીજે સિદ્ધાનંદ કહે દર્શન દીજે આનંદ કહે દર્શન દીજે તુમ અંતર કે હો જામી તુમ અંતર કે હો જામી તુમ અંતર કે હો જામી રે હરે કૃષ્ણ Thank you.
વાલા ભક્તો, હવે ધૂન બોલવી છે. બાબા તબ તો તુમ પહેલે ખડે હો જાઓ, બાદ મે હમ ધૂન શરૂ કરેંગે. એક કામ કરો, બહુ વ્યવસ્થિત રીતે બધા તમારા ખેસના સાફા બાંધી લો, એટલે નડ નડ ન કરો. પોતપોતાની રીતે ન આવડતો ને બીજા બાંધી દો, વ્યવસ્થિત એવા સરસ બાંધો. સમજ્યા? દસ કલાક સોગલા કાઢીને આમ, જેનો હારો સાફો હશે એના ઉપર ભગવાન વધારે રાજી થાય. બસ વાહ, અંકેલીન ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત. Yeah.
જાણી ના ચાલો મારો હા
All right.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ તારા તમે જો અમારા
રાખ જો સાત જાની નિહા રાખ જો સાત જાની નિહા હે મારા નાથ 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 હે મારા નાથ
પોતપોતાના સ્થાને વ્યવસ્થિત બેસી જાય.
વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 25મી રજત શિબિર એનો આજે ત્રીજો દિવસ ચાલુ છે. વિક્રમ સંવત 2072 આસોવદ દિવાળી રવિવાર છે, 30 ઓક્ટોબર 2016. વાલા ભક્તો, આજે આ 2072નો છેલ્લો દિવસ, સાધન સાધ્ય ભાવ દ્રઢતા વર્ષનો અંતિમ દિવસ દિવાળી છે, અને આવતીકાલથી 2073નું નૂતન વર્ષ આરંભ થશે, એટલે કે ભજન વર્ષનો આરંભ. તમે બધાએ પણ ભગવાનને રાજી કરવા માટે ભજનના બધા વિચારો કર્યા હશે કે આખું વર્ષ આપણે કઈ રીતે ભગવાનને ખુશ કરવા, શું કરીએ તો ભગવાન રાજી થાય, જે કરવાથી ભગવાન રાજી થાય તે આપણે કરવું, પ્રેમથી કરવું, હિંમતથી કરવું. ભગવાનને રાજી કરવા જ આપણે જન્મ્યા છીએ. તમે એવા અહીંથી સરસ રૂડા લાગો છો કે ન પૂછો વાત, સમજ્યા? જાણે કોઈ ગામમાં કાંઈક ખેલ હશે એવું લાગે છે. બસ આપણે કથા આલે ત્યાં સુધી આમનામ દર્શન બધાને દેવા ને કરવા. મુને ભક્તિ નંદન મહારાજ સુહાગણ કીજીએ, મુને ભક્તિ નંદન મહારાજ સુહાગણ કીજીએ, મુને ભક્તિ નંદન મહારાજ સુહાગણ કીજીએ, મુને ભક્તિ નંદન મહારાજ સુહાગણ કીજીએ. આશા ચરણ સેવ્યા તણી મારે, આશા ચરણ સેવ્યા તણી ઓ મારે, આશા ચરણ સેવ્યા રે તણી મારે, આશા ચરણ સેવ્યા તણી. મને રાખો શ્યામ હજો સુહાગણ કીજીએ, રાખો શ્યામ હજો સુહાગણ કીજીએ, રાખોરે શ્યામ હજોર સુહાગણ કીજીએ, રાખો શ્યામ હજોર સુહાગણ કીજીએ. સેવા દુર્લભ મહામુક્તને રહેવું વચન સા, સેવા દુર્લભ મહામુક્તને રહેવું વચન સા. હરિવર ગયો છે હાથ સુહાગણ કીજીએ, ભક્તિ નંદન મહારાજ સુહાગણ કીજીએ, મને ભક્તિ નંદન મહારાજ સુહાગણ કીજીએ, મને ભક્તિ નંદન મહારાજ સુહાગણ કીજીએ. હે સુહાગણ સુહાગણ વાલા ભક્તો, આજે શિબિરના ત્રીજા દિવસે દિવાળીએ એક ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વાત આ પદ વ્યાખ્યાના માધ્યમે આપની પાસે રજૂ થઈ રહી છે. રહેવું વચન સાથ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બધા જ સંપ્રદાયમાં, બધા જ શાસ્ત્રોમાં, બધા જ ગુરુ શિષ્યોમાં, સંતો સત્સંગીઓમાં વચનની મહત્તા અતિ જરૂરી છે, આજ્ઞાની મહત્તા અતિ જરૂરી છે. જે જે સંતો હરિભક્તોને
ભગવાનની કે સંતની આજ્ઞાનું મહત્વ નથી. જેના દિલમાં ભગવાનની આજ્ઞા લોપવી જ ના જોઈએ એવી આંટી નથી પડી ગઈ, એ તમામ બાઈઓ ભાઈઓ ત્યાગી ગૃહી બહુ દુઃખી છે. કારણ એ છે કે તેઓ ભગવાનની આજ્ઞા લોપ જ કરે છે. ભગવાનના વચન લોપવાથી એને વિષયનો યોગ થાય છે, માનનો ધનનો યોગ થાય છે, નબળા માણસનો ખરાબ દેશકાળનો યોગ થાય છે, પાપ થાય છે, અભાવ અવગુણને દ્રોહ થાય છે, પરિણામે એના હૃદયમાં રહેલું હેત બળીને ખાખ થાય છે. એને લઈને ભગવાન નારાયણ તરફ સ્પીડમાં ગતિ નથી થતી, અંતરમાં ભગવાનનું સુખ નથી આવતું, કેમ જે એનું મન ચિત્ત પ્રભુમાં ચોંટતું નથી. અને જે લોકો ભગવાનની આજ્ઞા લોપવામાં અતિ ડરે છે, જેના દિલમાં એવી કંઈક વાત સમજાઈ ગઈ છે કે મહારાજની આજ્ઞા એટલે મહારાજની આજ્ઞા, એ રેખા ક્યારેય ઓળંગાઈ નહીં. એક લક્ષ્મણ જેવા લક્ષ્મણની લક્ષ્મણ રેખાને સીતા જેવી સતી નારી ભગવાનની પત્ની હોવા છતાં જો ઓળંગી ગઈ તો રાવણ જેવો એક રાક્ષસ મહામોટો શત્રુ સીતા જેવી નારીને અપહરણ કરી ગયો. ભાઈ, ભગવાનની પત્નીનું હરણ થઈ ગયું. વાલા ભક્તો, ભગવાનની આજ્ઞા મારી અને તમારી લક્ષ્મણ રેખા છે. એના બારો પગ ના દેવાય. એના બારો જો પગ દઈએ તો આપણા હૃદયમાં રહેલી સીતારૂપ ભક્તિને રાવણ જેવા અંતઃશત્રુ જરૂર નાશ કરે, અપહરણ કરે, મનમાની કરે. અને જ્યારે હૈયામાંથી ભક્તિનો નાશ થાય ત્યારે સર્વે સુખનો અને આનંદનો નાશ થઈ જાય છે. માટે આજે એક દ્રષ્ટાંત સાથે થોડીક કથા કરીને આપણા બધામાં એ જાગૃતિ આવે કે આપણે જે હોઈએ તે, જ્યાં હોઈએ ત્યાં, જેવા મહાન હોઈએ એવા, આપણી જાતને જે સમજતા હોઈએ તે, પરંતુ ક્યારેય પરમેશ્વરની આજ્ઞા બહારું જવું નહીં, આજ્ઞા બહારું જવું નહીં. અને સાફ શબ્દમાં કહું તો કલ્યાણ ભગવાનની આજ્ઞામાં જ છે. આપણા ધ્યાન ભજનમાં, સાધનમાં, કીર્તનમાં, ધૂનમાં, કથામાં, કીર્તનમાં નહીં, કલ્યાણ ભગવાનની આજ્ઞામાં જ છે. કલ્યાણ ભગવાનના હાથમાં જ છે. એ આપે તો જ આપણને મળે, બાકી મરી જઈએ તોય મેળ ન પડે. ભગવાન સ્વામિનારાયણ વેદરસમાં સાફ શબ્દોમાં કહે છે કે એવું જે પરાત્પર અક્ષરધામ, ત્યાંથી અમે આવ્યા છીએ અને એ ધામ અમારું પમાડ્યું તમે પામશો. એ અક્ષરધામ સાધને કરીને કોઈ પામી શકતું નથી. અમે જેને એ ધામમાં લઈ જઈએ છીએ એનાથી જ એ ધામમાં અવાય છે. કોઈના બાપની તાકાત નથી કે એ સાધન દ્વારા એ અક્ષરધામમાં એન્ટ્રી કરી શકે. ભગવાનથી જ આપણને અક્ષરધામમાં એન્ટ્રી મળે છે, પ્રવેશ મળે છે, બેસવા મળે છે, કલ્યાણ મળે છે, સુખ મળે છે, ભગવાન મળે છે. અને એની મેન કી પરમેશ્વરની આજ્ઞા છે. આજ્ઞાને જેણે જેણે સમજી રાખી છે અને આજ્ઞાને જેઓ વળગી રહ્યા છે એ બધા જ પરમેશ્વરના મહા આનંદમાં ઝીલી રહ્યા છે. પણ જે સંતો ભક્તોને આજ્ઞાની બહુ પડી નથી, વારે વારે મનમાની કરી નાખે છે,
એને વારે વારે હૈયામાં તાપ થાય છે, ઉદ્વેગ આવે છે, અસુખ આવે છે, દુઃખ આવે છે, વિપત્તિ આવે છે, એ માણસ અટવાઈ જાય છે, એ ગૂંચવાઈ જાય છે. એને ભગવાનમાં જે હેત હોય તે નાશ થઈ જાય છે, એનું હૃદય કોરું થઈ જાય છે, એ બિચારો છે ને પાછો પડી જાય છે, એનું તેજ હણાઈ જાય છે, એ સત્સંગમાં હલકો થઈ જાય છે, એનું અપમાન થાય છે. આજ્ઞામાં રહો, આજ્ઞામાં રહો, આજ્ઞામાં રહો, આજ્ઞા બારા ન જાઓ, પ્લીઝ આજ્ઞા બારા ન જાઓ. ભગવાનની આજ્ઞાનું મહત્વ ભગવાન જેટલું જ છે તે વાત ભગવાને પોતે શિક્ષાપત્રીમાં સાફ શબ્દમાં કરી કે મારી આજ્ઞા મારું રૂપ છે એમ માનજો. મદરૂપ મિતિ મદવાણી, મારી વાણી એટલે કે મારી આજ્ઞા, આજ્ઞા વચનો એ મારા સમાન જ છે. તમે આજ્ઞા લોપી નાખો છો, આજ્ઞા ટાળી નાખો છો, એનો અર્થ એ જ થાય છે કે તમે મને જ ટાળી નાખો છો. આજ્ઞા તોડો છો એનો અર્થ એ થાય કે હે હરિભક્તો, તમે મને જ તોડો છો. હું અને મારી આજ્ઞા એક છીએ, એને અલગ ન પાડો. મારી આજ્ઞા અને હું અમે એક જ છીએ, અને તમારું ભલું મારી આજ્ઞામાં છે. મારી આજ્ઞામાં રહેશો તો મારા ધામમાં, મારા સ્વરૂપમાં રહેશો. આજ્ઞા બહાર જશો તો તમે ગમીને ખોવાઈ જશો. તમે આજ્ઞાને પકડી રાખી છે તો મને જ પકડી રાખ્યો છે, ભૂલ ન ખાતા. આજ્ઞાને પકડી રાખી તો મને પકડી રાખ્યો છે, આજ્ઞાને વળગી રહ્યા છો એ જ તમે મને વળગી રહ્યા છો, આજ્ઞાને અળગી કરી તો તમે મારાથી અળગા થઈ ગયા, આજ્ઞાને છોડી દીધી તો તમે મને જ છોડી દીધો છે. આ વાત 100% આમ જ છે, આમ જ છે. આપણે સમજીએ ના સમજીએ, આપણો સંપ્રદાય કે અન્ય સંપ્રદાયના જે કોઈ ભગવાનના ભક્ત હોય એ આ વાતને સમજે યા ન સમજે, પણ આ વાતમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકાને સ્થાન નથી, કોઈ પ્રશ્ન પૂછવાની જગ્યા જ નથી. નિર્વિવાદ સત્ય, આજ્ઞા ભગવાનનું સ્વરૂપ છે. આજ્ઞા રાખી એણે ભગવાન રાખ્યા, અને એને જ ભગવાનનું સુખ મળે. બાકી આજ્ઞા લોપીને વાયરે વાયરે પોતે વિષયમાં પડે, ધનમાં પડે, સ્ત્રીમાં પડે, ખાનપાનમાં પડે, આજ્ઞા લોપીને ન કરવાનું કર્યા જ કરે, એ માણસ ક્યારેય સુખી નથી થતો. આ લોકનું સુખ, દેહનું સુખ, પરિવારનું સુખ, સ્ત્રીનું સુખ, કુટુંબનું સુખ, સમાજનું સુખ, આબરૂનું સુખ એ તો ન જ પામે, તો અક્ષરધામનું સુખ ન જ પામે એમાં શું કહેવાનું હોય. આ લોક પરલોકના તમામ સુખો ભગવાનના હાથમાં છે, માટે ભગવાનની આજ્ઞા પાળવી પડશે. આજ્ઞા પાળશું તો જ એ સુખ આપણને મળશે. બાકી ગમે એટલી ભક્તિ કરશો, ગમે એટલું ધ્યાન ધરશો, ગમે એટલી માળા કરશો, ગમે એટલી યાત્રા કરશો, ગમે એટલી પુણ્યમ ભરશો, ગમે એટલું દાન કરશો, હારી પેઠે ધર્માદો કાઢશો, તો એ આત્મામાં શાંતિ નહીં થાય, કુટુંબમાં સંસારમાં ક્યાંય સુખ નહીં થાય, સત્સંગમાંય સુખી નહીં થવાય, અને ભગવાનના ધામમાં તો ક્યાંથી જવાય. માટે આ દિવાળીના દિવસે હું જે આ પદ લઈને આવ્યો છું એમાં જે આ વાક્ય આવ્યું, રહેવું વચન સાથ, એના ઉપર મેં આટલી વાત કરી. સેવા દુર્લભ મહામુક્તને રહેવું વચન સાથ. આ નિષ્કળાન સ્વામીની પંક્તિ છે. પહેલી વાત એમાં એ કરી કે વાત સમજાય ન સમજાય, આપણા સાધનો દુર્લભ નથી,
આપણા ધ્યાન ભજન માળા જપ તપ જાત્રા ધર્માદો દાન વગેરે દુર્લભ નથી. દુર્લભ તો ભગવાન આપણને એની સેવા આપે ને એ છે. એ સેવા આપે ને આપણને એ દુર્લભમાં દુર્લભ છે. આપણે એને લાખો રૂપિયા આપીએ એ દુર્લભ નથી, એ સ્વીકારે એ વાત દુર્લભ છે. આપણે એની સેવા કરવા રાત દિવસ તત્પર હોઈએ એમાં શું, આપણે તત્પર હોઈએ જ, પણ એ જો આપણી જરી જેટલી એ સેવા સ્વીકારે આપણી હામું જોવે તો આપણે મન આનંદ આનંદ છે. કેમ જે એ જ મહાદુર્લભ છે. આપણે કોઈ દુર્લભ નથી, દુર્લભ ભગવાન છે. આપણે કોઈની શક્તિ સામર્થ્ય સેવા ભક્તિ દાન સાધન દુર્લભ નથી, દુર્લભ ભગવાનનું આપણા ઉપર જે પ્રસન્ન હોવું એ છે. સાહેબ ગમે એટલું કરીએ ને ભગવાન રાજી ન હોય તો બધું ધૂળમાં મળી ગયું કહેવાય. સેવા દુર્લભ દુર્લભ હો દુર્લભ કોને? મહામુક્તોને. મહામુક્તોને પરમેશ્વરની સેવા દુર્લભ છે. કેમ જે પરમેશ્વર સેવા આપે ત્યારે મહામુક્તોને મળે. અરે તમે અક્ષરરૂપ થઈ ગયા હો તો એ શું લેવાનું? અરે ભાઈ તમારા ને મારા એક એક રૂમાડામાં કરોડો બ્રહ્માંડ ઉડતા હોય અને કદાચ મહાકાળ પણ આપણાથી ધ્રુજતો હોય તો એ શું થઈ ગયો? પુરુષોત્તમ રાજી થાય તો એની સેવા આપે, બાકી કાંઈ મળે નહીં. અને અક્ષરધામ મળ્યું એનાથી શું ફાયદો? પુરુષોત્તમની સેવા મળે એ જ સાચો ફાયદો છે. ધામમાં જાઓ કે ગામમાં જાઓ, ઘરમાં રહ્યો કે મંદિરમાં રહ્યો, પરમેશ્વરની સેવા ભક્તિ મળે એ જ ઉત્તમમાં ઉત્તમ બાબત છે. ગ્રહી રહો કે ત્યાગી રહો, દેશમાં રહો કે વિદેશમાં રહો, ભાઈના શરીરમાં ઘૂંસ્યા હો કે સ્ત્રીના શરીરમાં ઘૂંસ્યા હો, બાળક હો કે બુઢા, પરમેશ્વરની સેવા મળે, ભગવાનમાં પ્રેમ થાય, એના જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી. એટલે કહે છે કે મહામુક્તોને પણ પરમેશ્વરની સેવા દુર્લભ છે. માયાથી મુકાઈ જવું એ એક વાત છે અને ભગવાનની સેવામાં જોડાઈ જવું એ બીજી વાત છે. માયાથી મુકાઈ ગયા, કામ ક્રોધ લોભનો કોઈ દી ઘાટ થતો નથી, આપણે કોઈ દી અધર્મ કે અસત્ય બોલ્યા નથી, ભલે ને, પણ ભગવાનમાં ગાઢ પ્રીતિ થઈ, ભગવાનની સેવા મળી સેવા, અને ભગવાનની તમને સેવા ન મળી હોય અને તમે મૂર્તિ માન ધર્મ રાજ હો તો પણ પરમેશ્વરની સેવા આગળ તમારી કિંમત કાંઈ જ નથી. અને એ સેવા તો ભગવાનની આજ્ઞા પાળે એને જ મળે છે, ભગવાનની આજ્ઞા પાળે એને. બાકી ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી થઈને દુનિયાની તમામ તીર્થયાત્રા ઉઘાડે પગે કરી આવે ને તોય ન મળે જો આજ્ઞા લોપતો હોય તો. આપણે બે ચાર કામ હારા કરી એનું ગૌરવ લઈને આપણામાં બાકીની રહેલી નબળાઈને આપણે છાવરીએ છીએ, ઢાંકીએ છીએ અને પોતાની જાતને બે ચાર હારા કામ કે હારા ગુણને લઈને ખૂબ ઉપસાવીએ છીએ કે જેમાં ઓલી નબળાઈ કોઈને દેખાય નહીં. આવા ધતિંગ ભવાડા કરીએ છીએ, દંભ કપટને દોડને ડબલ રોલમાં જીવીએ છીએ તે કદાચ બીજા કોઈ નહીં જાણે. શું સ્વામિનારાયણ નહીં જાણે? એ છેતરાઈ જાય એમ આપણે માનીએ છીએ? આપણે ભગવાનને છેતરવા હાલી નીકળ્યા છીએ? એ કેવી રીતે થાય? એ કેવી રીતે થાય? માટે વાસ્તવિક જીવનને સ્વીકાર કરીએ, દંભડોળને કપટનો ત્યાગ કરી નેચરલ જીવન જીવતા પહેલાં શીખવું પડે, પછી ભગવાનને માર્ગે આગળ હલાય. એ તો કરવું નથી, અંદરથી ખરેખર શુદ્ધ થવું નથી અને બીજા બધાને આપણે શુદ્ધ છીએ એવું આપણે દેખાડવું છે. આ પહેલેથી ને આપણો આગ્રહ અનંત જન્મથી લગભગ ને
એમ ભગવાન ન મળે. કદાચ બીજા લોકો આપણે એને બહુ આમ સારું સારું બધું આપણું પોઝિટિવ પોઝિટિવ દેખાડીએ તો બિચારા માની લે, પણ અંદરની બધી ગંદકીને પુરુષોત્તમ સારી રીતે જાણે છે, સમજે છે. ન્યા કાંઈ ફાવીએ એમ નથી. માટે રહેવું વચન સાથ, એની આજ્ઞામાં રહ્યા હશું તો એની જવાબદારી છે આપણને સુખી કરવા, ઉપર લેવા, કલ્યાણ દેવું, પોતાનું સુખ દેવું, એમની જવાબદારી થઈ જાય છે જો આજ્ઞા પાળીએ ને તો. અને જો એની આજ્ઞા નહીં પાળીએ તો એની કોઈ જવાબદારી નથી. આપણે આપણે અને એ આજ્ઞામાં રહ્યા હશું તો કહેવા થશે કે મહારાજ તમારી આજ્ઞા બધી પાળી છો, બધી પાળી છે. અને કોક આજ્ઞા લોપી છે તો એનું પ્રાયચિત કરી નાખ્યું છે સંતોને કહીને, અને શુદ્ધિ કરી છે. તમારા સાથે તમારા વચનને માધ્યમે હું જોડાઈ રહ્યો છું પ્રભુ, તમારી માયાથી મારી રક્ષા કરો. કેવા થશે? રહેવું વચન સાથ, કામ કઠણ નથી સોયલું. બે બાબતને સ્વામી કઠણ કામ તરીકે આ પંક્તિમાં બતાવે છે. એક કામ ભગવાનની સેવા મળે, બીજું કામ ભગવાનની આજ્ઞા મળે. બે કામ બહુ કઠણ છે. ભગવાનની આજ્ઞા આપણને હોય ક્યાંથી ગધાડાનો રજકો, અને પરમેશ્વરની સેવા આપણને હોય ક્યાંથી, ક્યાંથી હોય? બેમાંથી એક ન મળે. આજ્ઞાન ઉપાસના અતિ દુર્લભમાં દુર્લભ પરમેશ્વરની આપેલી ચીજ છે. એને જેમ તેમ બીજાને રાજી કરવામાં કે જેવા તેવા ઇન્દ્રિયોના દેહના સુખ માટે આપણે છે ને ભૂલી જઈએ છીએ, અને પછી હૃદયમાં કોઈ સુખ કે શાંતિ રહેતા નથી અને રહે જ નહીં. ભગવાનની આજ્ઞા લોપ્યા પછી ભગવાનમાં હેત કરવા જઈએ ન થાય, ભગવાનનું સુખ લેવા જઈએ ન થાય, ભજનમાં બેસીએ તો પણ ભજનમાં જીવ ન લાગે. કેમ? જે જીવ ખરડાઈ ગયો, વૃત્તિઓ મેલી થઈ ગઈ, પાપ વળગી ગયું. હવે એવી પાપવાળી મેલી વૃત્તિઓ પુરુષોત્તમના સ્વરૂપમાં ન વળગે, ન ઠરે, પછી આપણને આનંદ ન આવે. જો ભગવાનના ભજનનો, ભગવાનના સ્વરૂપનો, ભગવાનની સેવાનો આનંદ લેવો હોય તો પાપથી બચવું. અને ભગવાનના ભક્તને માટે મોટામાં મોટું પાપ ભગવાનની આજ્ઞા લોપવી એ છે, અને ભગવાન સિવાય બીજે હેત કરવું એ છે. આ બે મોટા મોટા પાપ. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત ન કરાય, અને ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજાની આજ્ઞા પાળવા સારું, ભગવાનની આજ્ઞાને લોપાય નહીં. ખેર ગમે તે હોય, આપણું મન કહેતું હોય, આપણી ઇન્દ્રિયો કહેતી હોય, આપણું કુટુંબ કહેતું હોય, કોઈ બીજો માણસ કહેતો હોય, એવા તેવાને કોઈને રાજી કરવા માટે પુરુષોત્તમને નારાજ ના કરાય સાહેબ, પુરુષોત્તમને નારાજ ના કરાય. આપણે આપણને નારાજ કરાય, આપણા અંતકરણ ઇન્દ્રિયોને મનને નારાજ કરાય, આપણને આજ્ઞા લોપાવા આવતા હોય એવા બધાને, ભાવુકને કે મૂર્ખાઓને, હારી પેઠે એ અહંકારીઓને નારાજ કરાય. એ હું કરી કરીને કલ્લે હે દુર્જન લોકડા સોને દાઝે, પણ પુરુષોત્તમને નારાજ ના કરાય. એને હવથી મેન રખાય, એનું મહત્ત્વ બધા કરતાં અતિ વિશેષ રાખાય, તો એની આજ્ઞાનું મહત્ત્વ મનાય અને આજ્ઞા પળાય, બાકી ન પળાય. સહેજે જેને ભગવાનની આજ્ઞાનું મહત્ત્વ ઓછું હોય એનાથી તો આજ્ઞા લોપાય જ જાય, પણ જેને બરાબર એ વાત સમજાઈ ગઈ છે, ઘડ પડી ગઈ છે, જીવમાં એ વાત ઉતરી ગઈ છે, એ તો આજ્ઞા લોપતા બહુ બીવે, બહુ બીવે. અલ્પવચન લોપાણું હોય તો પણ મહદ વચન લોપાણું હોય એવો જે પસ્તાવો કરતા હોય એવા જે સંત એની સાથે જીવને જડી દેવો, એમ લખ્યું વચનામૃતમાં. તો વાલા ભક્તો, સેવા દુર્લભ છે અને ભગવાનનું વચન દુર્લભ છે, વચનમાં રહેવું દુર્લભ છે, એ બે કામ બહુ કઠણ છે. અને એ બે કામ ત્યારે થાય છે, હરિવર ગ્રહ્યો છે હાથ,
જેનો હાથ હરિએ ગ્રહ્યો હોય, જેનો હાથ મોટા પુરુષોએ ગ્રહ્યો હોય, પકડ્યો હોય, સારા સારી રાખી હોય, સંબંધ રાખ્યો હોય, નિર્માની રહ્યા હોય, એની અમે દ્રષ્ટિ થઈ ગઈ એને હાથ પકડ્યો કહેવાય. એવાના નિસરામાં, પ્રસન્નતામાં, અમી દ્રષ્ટિમાં આપણાથી ભગવાનની આજ્ઞા પળાય છે અને ભગવાનની સેવા થાય છે. બાકી દેહ ઇન્દ્રિયો અંતકરણની જ આજ્ઞા પળાય અને દેહની બૈરા છોકરાની જ સેવા થાય. આખી દુનિયામાં અહીં શું સ્વર્ગમાં એમ જ છે. પણ જેને પુરુષોત્તમના વચન પાળવા હોય અને પુરુષોત્તમની મૂર્તિમાં વૃત્તિઓ વાળી અને ભગવત સેવામાં સ્વરૂપમાં જોડાવવું હોય, એણે હાથ ભગવાનને અને મોટાને દઈ દેવા જોઈએ, હોંપાઈ જવું જોઈએ. કડક ઠરાવ કરીને એક એમ જ જીવવું છે ને મરવું છે એમ નિર્ણય લઈ લેવો પડે તો બેડો પાર થાય. વાલા ભક્તો, જૂનાગઢમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ઘણા સત્સંગી નાગર બ્રાહ્મણ સદગ્રહસ્થોને ગાયન વિદ્યા શીખવાડી હતી. બહુ સમજવા જેવી વાત છે, ગાયન વિદ્યા શીખવાડી હતી. એમાં ચકુભાઈ હતા એક ગોવિંદરાય હતા, રૂપશંકરભાઈ હતા, ત્રિકમરાય, માધવરાય વગેરે નાગર બ્રાહ્મણોને પ્રેમાનંદ સ્વામીએ સારા ગવૈયા બનાવ્યા, ખૂબ સારું શીખવાડ્યું હતું. અને એ લોકો એ પ્રગણામાં સારા પ્રખ્યાત ગવૈયા તરીકે પંકાતા હતા, નામાંકિત હતા. એ સમયે એવા બીજા કોઈ ગવૈયા નહીં, પ્રેમાનંદ સ્વામી જેવા મહાન ગાયકના શિષ્ય. તેથી તે મંદિરમાં ઠાકોરજી આગળ ઉત્સવ હોય ત્યારે, સમયો હોય ત્યારે ખૂબ સારું ગાવણું કરતા, વસંતમાં ખૂબ સારું ગાવણું કરતા, ભગવાનને, સત્સંગીઓને, સંતોને ખૂબ રાજી કરતા, ખૂબ સારી ભક્તિ કરતા, કીર્તન ભક્તિ. પછી પ્રેમાનંદ સ્વામીએ એ બધા ગવૈયાઓને બોલાવીને એકવાર અતિ હેતે કરીને કહ્યું કે હે ચકુભાઈ, ગોવિંદરાય, રૂપશંકર, ત્રિકમ, માધવ, બધા તમે સાંભળો, તમે મારા શિષ્ય છો, મારી પાસેથી શીખ્યા છો, આજ મારે તમને અતિ હેતે કરીને એક વાત કહેવી છે. તમે એક વાત મારી અતિ પ્રેમથી સાંભળો અને આ હું જે વાત તમને કરું છું તેને ક્યારેય ભૂલતા નહીં, તમે ક્યારેય ભૂલતા નહીં, મારી આ આજ્ઞા કોઈ દિવસ લોપતા નહીં હો, છેલ્લા શ્વાસ સુધી. બોલો કેમ કરશો? અરે સ્વામી, તમે તો આમય અમારા ગુરુને ગાયન તમારી પાસેથી શીખ્યા, એમય અમારા ગુરુ વળી સંત છો, મહાન છો. બોલો બોલો. જુઓ હરિભક્તો, તમને મેં આ ગાવણું અતિ પ્રેમથી શીખ્યું છે, તે માત્ર ને માત્ર ઠાકોરજી આગળ ગાવા માટે શીખ્યું છે, ભગવાનને રીઝવવા માટે શીખ્યું છે, લોકને રીઝવવા નહીં, બીજાની આગળ ગાવા માટે નહીં. હા, ઠાકોરજી માટે ગાઈએ અને બીજા સાંભળે તેનો તો બાધ નહીં, પણ તમારે ચાઈને રાજા મહારાજા કે બીજા ભાઈઓ બાઈઓ માણસ આગળ એમને રાજી કરવા કોઈ દી ગાવું નહીં. આ નિયમ હું તમને આપું છું, તેને તમે બધા આજીવન પાળજો. માત્ર ભગવાનને જ પ્રસન્ન કરવા જ ગાવું, પણ બીજા કોઈને રાજી કરવા, એમની પ્રસન્નતા માટે, રાજીપા માટે ગાવું નહીં. અદ્ભુત વાત કરી પ્રેમાનંદ સ્વામીએ. વાલા ભક્તો, માત્ર ગાયન કળા જ ભગવાનને રાજી કરવા માટે કરાય ને બીજી બધી કળાઓ બીજાને રાજી કરવા કરાય એવું નથી. આમાં તો નામ માત્ર એક ગાયન કળાનું લખ્યું, પણ આપણામાં નાચવાની કળા હોય, સારું પહેરવાની કળા હોય, સારી રસોઈ કરવાની કળા હોય,
આપણામાં સારી સારી અનેક કળાઓ અને અનેક ગુણો હોય, એ બધા જ ગુણો અને કળાઓ માત્ર ભગવાનને રીઝવવા માટે જ ઉપયોગમાં લેવાય, એકલી ગાયન કળા નહીં. અને એમ જે ભગવાનની પ્રસન્નતા માટે જ પોતામાં પરમેશ્વરે આપેલું જે જે હોય એનો ઉપયોગ કરે એ માણસ અવશ્ય ભગવાનને વરે. પણ પરમેશ્વરની આપેલી બુદ્ધિ, કળા, ચતુરાઈ, ઉદારતા વગેરે વગેરે સારા ગુણો, ધર્મ, નિયમ, ભક્તિ જો બીજાને દેખાડવા, બીજાને ખુશ કરવા, એ બધામાં ઉપસવા, એને પોતાનો મહિમા જણાવવા કરે તો એ ચોક્કસ મરે. એની દશા બેહી જાય, એ ક્યાંનો ક્યાંય ફેંકાઈ જાય, કયા લોકમાં જઈને ખાપકે એનું નક્કી નહીં. માટે બધું જ કેવળ ને કેવળ પરમેશ્વરને રીઝવવા, એની હામું જોઈને એનામાં દિલ જોડવા, એ રાજી થાય એમ જ કરાય. બાકી નાને કોઈને એવા ધ્યાનમાં ના લેવાય કે ભગવાન ભૂલાય અને એ લોકોનામાં આપણું મન રહે અને એ લોકો રાજી થાય ત્યારે આપણે ખુશ થઈ જઈએ. ભગવાન રાજી થાય ત્યારે ખુશ થવું, બાકી માણસો રાજી થાય એમાં તો ક્યારેય જરાય ખુશ થવું નહીં, એમાં ખુશ થવા જેવું છે જ નહીં. આ દુનિયા આપણામાં ખેંચાય કે આપણા વખાણ કરે, સંતો વાહ વાહ કરે, તાળીઓ પાડે, ત્યારે ઘડીક હામું જોઈ રહેવું. પણ આ હરિભક્તો રાજી થાય નંબર એક, પછી હરિભગતને રાજી જોઈને ભગવાન રાજી થાય નંબર બે, અને ત્યાર પછી ભગવાનને રાજી જોઈને ત્રીજે નંબરે આપણે રાજી થવું. પણ કોઈ દી બીજે નંબરે રાજી ન થવું, મરી ગયા જો બીજે નંબરે ત્યાં તો આય 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 આય. આ નિયમ છે. જે સંત ભક્ત ઓલો રાજી થયો અને તરત રાજી થયો, આમ હામ હામી થઈ ગયા પહેલા નંબરે બીજે નંબરે અને ભગવાન ગયા ત્રીજે નંબરે, તે બધા ખાડામાં પડ્યા સમજો, તમને જે લાગતું હોય તે. પણ એ બધા કાદવમાં જ છે, એને ખબર નથી કે આપણે હું ભોપાળું કાઢીએ છીએ, શું ડખો થાય છે. પણ ડાયા માણસને, સુગ્ન સત્સંગીને, ચતુર સંતને આ બધું સમજાય છે અને ખબર પડે છે આપણને કે ના કે એને ખ્યાલ આવે. અને આપણને કહેતાય હોય, ટકોર કરતાય હોય, કથામાંય કહેતા હોય, પણ આપણે ગાંઠતા ન હોઈએ. ઘણી વખત તો આપણને વહમું લાગે કે મારી જ વાત કથામાં કરી કરી કરે છે, બધા મારી હામું જોવે છે. હશે ભાઈ, બીજું શું થાય તર પાછા કોક કે હો આજ તમારી વાત કથામાં આવી હતી એટલે બહુ ખી જાય, મારી જ આવે છે, તમારી કોઈ નથી આવતી. અમુક પાછા ડૂભાણું ઓડાડે ને, પાછી કોકની કરી હોય ને કોક માથે લઈ લે, કોકની ટોપી કોક પહેરી લે ને એવો ગોટાળો થાય કે ન પૂછો વાત. પણ આ વાત આજની છાતી ફાડી નાખે એવી છે, જેવી તેવી નથી. કેવળ ભગવાનને જ રીઝવવા, આપણને પરમેશ્વરે જે ગુણો આપ્યા છે, કળા આપી છે, સામર્થ્ય આપી છે, ધન આપ્યું છે, એ માટે જ વાપરવું. સ્વામી આવું આ બધાને નિયમ આપ્યો. પછી પ્રેમાનંદ સ્વામી તો જતા રહ્યા. આ બધા ગવૈયાઓમાં ચકુભાઈ બહુ સારા ગાયક થયા હતા, એનું ગાવણું સર્વોત્તમ હતું. એને લઈને બીજા જે રાજકીય માણસો હોય એને થોડી ઈર્ષ્યા થતી, ચકુભાઈનું બધે સ્વાગત થાય, સન્માન થાય, બધા વખાણે, એટલે બીજા એના હેડીના અહંકારીઓને બહુ પેટમાં બળતું. એણે માળા એ ભેગા થઈ ઈર્ષામાં ને ઈર્ષામાં નવાબ રાજાને કહ્યું, જૂનાગઢના નવાબને કહ્યું, બિન સત્સંગી હોય ખાવિંદ, અરે સાહેબ આપ તો ગાયન પ્રિય માણસ છો, મુસલમાનોમાં ગાવણું ને ગાવું ને નાચવું ને સાંભળવું ને એમાં બધાને બહુ રસ હોય, એમાં એ રાજા મહારાજાઓ તો બધા લગભગ એમાં બહુ જ ગુલતાન હોય. બિન સત્સંગે નવાબને કહ્યું કે અમારામાં ચકુભાઈ જેવા કોઈ ગવૈયા નથી હો. હા અરે નવાબ સાહેબ સાંભળ્યા જેવા,
ને હારામાં હારું ગાવણું કરી જાણે છે. હા, ને આપને તે સાંભળવા જેવું ખરું. કેમ લ્યા? તો કે હા, ઓ બાપુને સાંભળવા જેવું. પણ ચકુભાઈ આવે નહીં. નવાબ કે કેમ ન આવે? બાપુ એ ન આવે. અરે હું કામ ન આવે? એ નથી ભાઈ આવતા, એ જરા એવા છે. આપ આગળ ગાવણું ન કરે. નવાબ કે હમ કહેતે હૈ ઇસકો બુલાવો, અમારી ભાઈ કેમ ગાવણું ન કરે? એટલે ઓલા ચાવી મારી દીધી. ઇસકો બુલાવો કે છે, ત્યારે વળી પાછા ઓલા વધારે ચાવી ટાઈટ કરવા શું કહે છે? શું બોલાવીને કરશું? એ ન આવે. હે? હા, તમે બોલાવશો તો પણ નહીં આવે. દ્વેષી લોકોને એમ કે અહીં બોલાવશે ને ગાશે નહીં, દંડ થાય ને આપણને મજા આવશે. પછી નવાબે કહ્યું, આર હમ હુકમ કરતા હૈ ઉસકો બોલાવો. લ્યો, હુકમ કર્યો. ચકુભાઈને સમાચાર મળ્યા કે નવાબ બોલાવે છે. ચકુભાઈ સમજી ગયા, આજ મારી કસોટી છે. વર્ષોથી બધે અમે એ લીલા લેરી કરીએ છીએ, પણ આજ અમારા ગુરુએ અમને જે પ્રતિજ્ઞા લેવડાવી છે, વચન આપ્યું છે, એની કસોટી હોય એવું લાગે છે. હે મહારાજ, રક્ષા કરજો. એમ કહી ચકુભાઈ નવાબના મહેલમાં આવ્યા. આવીને નવાબને મુજરો કર્યો, ખાવિંદ હુકમ કીજીએ. અમે સાંભળ્યું છે કે તમે બહુ સારું ગાવ છો. હા, અમને પ્રેમાનંદ સ્વામીએ ગાવણું શીખવાડ્યું. અચ્છા, હા અમે સુણ્યા હે. તો એસા કરો, અમારી આગળ ગાવણા કરો. ત્યારે ચકુભાઈએ કહ્યું, સાહેબ માફ કરજો. ક્યું? હમ તો ખુદા તાલા આગે હી ગાતે હૈ, હમ તો ખુદા તાલા આગે હી ગાતે હૈ, ઓર કોઈ મનુષ્ય કે આગે નહીં ગાતે. અચ્છા, ખુદા કે આગે ગાતે હો? સિર્ફ ખુદા કે આગે, બીજા કોઈની આગળ નથી ગાતા? ના, અમારા ગુરુ પ્રેમાનંદ સ્વામીની આજ્ઞા છે કે તમારે હંમેશા ખુદાની આગળ ગાવું, બીજા કોઈને દેખાડવા ગાવું નહીં. અમારા ગુરુએ અમને કહ્યું છે કે તમને મેં કાંઈ જે શીખવાડ્યું છે એ માત્ર ખુદાની આગળ ગાવા શીખવાડ્યું છે. ખુદા આગળ ગાઈએ અને માણસો સાંભળે એનો બાદ નહીં, પણ ગાવું તો ખુદા આગળ, ખુદાની હામું જોઈને. અહીં કોણ બેઠું છે ને કોણ વાંય સાંભળે છે એમ નહીં. પણ ભગવાન સ્વામિનારાયણે નવાબના દિલમાં શું કર્યું? ચકુભાઈની આ વાત સાંભળીને જૂનાગઢનો નવાબ કે વાહ વાહ, અચ્છા તુમ ખુદા તાલા આગે હી ગાતે હો, હા તબ તો બહોત અચ્છા, આપ તો બડે ભક્ત હો, ઓર લોગ તો જો કહે ઉનકે આગે ભૂકને લગતે હૈ સાલે, ઓર તુમ ભક્ત હો, ખુદા કે આગે હી ગાતે હો, હા બડા અચ્છા આદમી હો. એમ કહી અને આમ આમ કર્યું, 500 કોરી ઇનામ દીજીએ. લે બોલો, હવે દંડ દેવડાવવાનો હતો, એને બદલે ઇનામ મળ્યું. 500 કોરીની કોથળી લઈ થાળમાં મૂકી એક દાસી આવી. હા મો જી હજુર, લો ચકુભાઈ, અમારે ઓર છે, આપકો ઇનામ હૈ. વાલા ભક્તો, જીવનમાં ક્યારેક કસોટી આવે હો આપણી આજ્ઞાની, અને એમાં જો ભગવાનની આજ્ઞાનું ભગવાન જેટલું મહત્વ સમજીને ગમે તે દુઃખને વિપત્તિ કે ભય સર્જાણો હોય તો પણ ન લોપીએ તો ઇનામ મળે હો, ચોક્કસ ઇનામ મળે. ભગવાનના હાથમાં બધું છે, સમજ્યા? ભયને કાઢીને ભાઈબંધ એ ભગવાન કરાવી દે હો, ભય ભાગી જાય અને ભાઈ બંધાઈ થઈ જાય. મોટા રાજા આર્ય પણ આવું બન્યું હતું. દેશીઓના મોઢા કાળા મસ જેવા થઈ ગયા. હા, હારા મારો હાબુ લઈને ઠીકરે સોલીને નવડાવો ને તોય કાળા ન થાય, એવા ડાચા કાળા થયા દેશીઓના. ભગવાને એને ફળ આપ્યું.
એટલે નિષ્કાન સ્વામી કહે છે, સેવા દુર્લભ મહામુક્તને રહેવું વચન સાથ. સાહેબ, કામ કઠણ છે નથી સોયલું, પણ હરિવરે ગ્રહ્યો છે હાથ એટલે સોયલું થઈ ગયું છે. ભગવાનની આજ્ઞાને ઉપાસના આજ આપણે કપાળે લખ્યા છે. દયા કરીને ભગવાને શિક્ષાપત્રી આપી, દયા કરીને ભગવાને એના સ્વરૂપો આપ્યા. શિક્ષાપત્રી પાળો અને વૃત્તિઓ ભગવાનમાં વાળો. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ.